બનાસકાંઠા જિલ્લાની થરાદ પાસેથી પસાર થતા ભારતમાળા હાઈવેના સર્વિસ રોડ પર ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા થઈ રહી છે. ત્યારે ગતરોજ અને આજ સવારે થરાદ પંથકમાં વરસાદના પગલે રામપુરા ત્રણ રસ્તા પાસેના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બની ગયું હતું. સર્વિસ રોડ બંધ જેવી હાલતમાં થઈ ગયો હતો. સ્થાનિક લોકોના સર્વિસ રોડ પાસે રહેણા ઘર હોવાથી સ્થાનિક ખેડૂતો પાણી ભરાઈ જવાથી હેરાન પરેશાન થઈ ગયા છે. સ્થાનિક પ્રકાશભાઈ વસ્તાભાઈએ યહે ન્યૂઝ ઇન્ડિયાના પ્રતિનિધિને જણાવ્યું હતું કે રામપુરા ત્રણ રસ્તા પાસે બનાવેલ સર્વિસ રોડ માત્ર રોડ છે, સામાન્ય વરસાદથી પણ પાણી ભરાઈ જાય છે, જેને કારણે અમારે ચાલવું મુશ્કેલ બની ગયું છે. ખેડૂતે પોતાના ખેતર પાસે માટી વેચાણથી લાવીને નાખેલ હતી, જે વરસાદમાં ખેંચાઈ જતા નુકસાનની સાથે સાથે ચાલવું કે વાહન લઈને જવું પણ મુશ્કેલ બની ગયું હતું. સર્વિસ રોડ પર ભરાતા પાણીનો કાયમી ધોરણે નિકાલ માટેની તંત્ર વ્યવસ્થા કરી આપે તેવી માંગ કરી હતી. મારું નામ છે પ્રકાશભાઈ વસ્તાભાઈ, ગામ માંગરોડ. મારે ભારતમાળા રોડ બાજુ ખેતરમાં હાલેલ છે. આવી રીતે થાય છે, આ બંધો તૂટે છે, નીકળે છે, કોઈ રોડવાળા અંભાળ લેતા નહીં. મારા ઘરમાં પાણી આવે છે પણ કોઈ અંભાળ લેતા નહીં. સિક્સ લાઇનવાળા ભારતમાળા રોડ નીકળ્યો છે મારા ખેતરની બાજુમાં, અને કોઈ અધિકારી મારી કોઈ નિર્ણય લેતા નહીં. અને મારે ઠોર તણાઈ જાય, પાણી આવવાની તૈયારી છે, કોઈ અંભાળ લેતા નથી. મીડિયામાં કોઈ અંભાળ લેતા નથી. હવે આવ્યા સાહેબ, ચાર દાડાથી હેરાન થવા એટલે.